नमस्ते मित्रों, हेरोनना सूत्रना आ वीडियो में तमारू स्वागत छे। अगाउना वीडियो में आपणे हेरोनना सूत्रनी चर्चा करी अने केटलाक प्रश्नों उकेल्या। आजे आपणे चतुष्कोणना क्षेत्रफळ शोधवा माटे हेरोनना सूत्रना उपयोग विशे चर्चा करीशुं। तो चालो शुरुआत करिए। मित्रों, आपने हेरोनना सूत्रनो उपयोग करीने कोई पण त्रिकोणनुं क्षेत्रफळ शोधी शकीए छीए। जेमनी त्रणेय बाजुओनी लंबाई आपणे जाणता होय, परंतु शुं आपणे आ सूत्रनो उपयोग बीजा बहुकोणनुं क्षेत्रफळ जाणवा माटे पण करी शकीए छीए? शुं आपणे आ बहुकोणोने त्रिकोणमां विभाजित करी शकीए? हाँ, जो आपणे चतुष्कोणनो एक विकर्ण बनावीए तो आपणने बे त्रिकोण मळशे। हवे आ बन्नेमां हेरोनना सूत्रनो उपयोग करीने तेमनुं क्षेत्रफळ शोधी शकीए छीए अने तेमना सरवाळाथी आपणे आ चतुष्कोणनुं क्षेत्रफळ जाणी शकीए छीए। ते ज रीते अहीं आपणे आ पंचकोणने त्रण चतुष्कोणमां अने आ षटकोणने चार चतुष्कोणमां विभाजित करी शकीए। અને જો આ બધી આકૃતિમાં રહેલા વિકર્ણો અને બાજુઓના માપ આપણે જાણીએ છીએ તો હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ બધી આકૃતિઓના ક્ષેત્રફળ સરળતાથી જાણી શકીએ। આ વિડીયોમાં આપણે ફક્ત ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીશું। હવે ચાલો એક પ્રશ્ન લઈએ। મિત્રો, આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ BD બરાબર 18 સેન્ટીમીટર અને ABCD ની પરિમિતિ 60 સેન્ટીમીટર આપેલ છે। એ પણ જણાવેલું છે કે AB એ BC કરતા બે ગણું છે અને આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધવાનું છે। મિત્રો, જણાવો કે આપણે કઈ રીતે શરૂઆત કરીએ। અહીં આપણે બધી બાજુઓના માપની જરૂર છે, તો સૌથી પહેલા આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓના માપ જાણીશું। ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે કે AB બરાબર CD અને BC બરાબર DA થશે। ચાલો તેને સમીકરણ 1 કહીએ। આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ પણ આપેલ છે, એટલે કે AB વત્તા BC વત્તા CD વત્તા DA બરાબર 60 સેન્ટીમીટર। આને સમીકરણ 2 કહીશું। સમીકરણ 1 નો ઉપયોગ કરીને આપણે સમીકરણ 2 ને આ રીતે લખી શકીએ। આપણને AB પ્લસ BC બરાબર 30 સેન્ટીમીટર મળશે। આપણને આપેલ છે કે AB એ 2BC બરાબર છે। આપણે સમીકરણ 3 માં AB ની જગ્યાએ 2BC લખી શકીએ છીએ। આ રીતે આપણને BC નું માપ બરાબર 10 સેન્ટીમીટર મળ્યું, કારણ કે AB બરાબર 2BC છે, એટલે કે AB બરાબર 20 સેન્ટીમીટર હશે। કેમ કે AB બરાબર CD છે, તેથી CD નું માપ પણ 20 સેન્ટીમીટર થશે અને BC બરાબર DA છે, એટલે DA પણ 10 સેન્ટીમીટર થશે। હવે આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું। કેમ કે આપણને તેની ઊંચાઈની કોઈ માહિતી આપેલી નથી, એટલે આપણે અહીં આધાર ગુણ્યા ઊંચાઈ આ સૂત્રનો ઉપયોગ ન કરી શકીએ। પરંતુ આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ તેને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે, એટલે કે તેમના ક્ષેત્રફળ સમાન હશે। જો આપણને આમાંથી કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય તો આપણે તેને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવા માટે બે ગણું કરી શકીએ। તો ચાલો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને શોધીએ। હેરોનનું સૂત્ર છે વર્ગમૂળમાં S કૌંસમાં S-A S-B અને S-C। આપણે A બરાબર 20 સેન્ટીમીટર, B બરાબર 18 સેન્ટીમીટર, C બરાબર 10 સેન્ટીમીટર માની લઈએ અને હવે અર્ધ પરિમિતિ એટલે કે S જાણીએ। અહીં અર્ધ પરિમિતિ 24 સેન્ટીમીટર મળશે। હવે આપણે S-A S-B અને S-C ની કિંમત શોધીશું। ત્રિકોણ ABD ના ક્ષેત્રફળને આપણે આ રીતે લખી શકીએ છીએ
અને તેને સૂત્રમાં મૂકીશું। અહીં આપણે તેમનો ગુણાકાર કરવાની જગ્યાએ આ સંખ્યાઓના અવયવ પાડીશું। આ રીતે ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ થશે 24 વર્ગમૂળમાં 14 ચોરસ સેન્ટીમીટર। અને હવે આપણે તેની કિંમત આ સમીકરણ 7માં મૂકીને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ। આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ 48 વર્ગમૂળમાં 14 ચોરસ સેન્ટીમીટર મળ્યું। મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। આજે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધતા શીખ્યા। આગળના વિડીયોમાં આપણે તેને સંબંધિત બીજા પણ રસપ્રદ પ્રશ્નો ઉકેલીશું। તો મળીશું આગળના વિડીયોમાં। આભાર।